तारीख 5/3/2021 धोरण 3 કલસુરની ચોપડીમાં પાન નંબર 161 161 ઉપર આપણે વાતચીત કરવાની છે પ્રશ્નોના જવાબની તો આ લખવાના નથી ખાલી વાતચીત કરવાની છે તો મેડમ બોલે છે સાંભળવાનું છે તમારે આ વાર્તામાંથી બિલીને કઈ રમત તમને સૌથી વધુ ગમી તો આપણે કઈ આ વાર્તામાં બિલીને હિંચકા ખાવાની રમત સૌથી વધારે ગમી તમારું નામ શું છે ઘરમાં તમને કયા નામથી બોલાવે છે તો મારું નામ લોંબુ છે ઘરમાં બધા મને લોંબુ કહીને બોલાવે છે ઘરે તમને કેટલા કેટલા ઘરે તમે એકલા એકલા રમો છો કે કોઈની સાથે ઘરે હું મારા પડોશીમાં રહેતી તેજલ સાથે રમું છું તમને કઈ રમત રમવાનું ખૂબ ગમે તો મને ચોર સિપાઈ રમવાનું બહુ ગમે તમે કેવા કેવા તોફાન કરો છો હું અનેક પ્રકારના તોફાન કરું છું પાણીનો પ્યાલો ઢોળી નાખું છું દાદાના ચશ્મા સંતાડી દઉં છું ઝાપા પર ચડીને તેને હલાવી નાખું છું કોઈ વાર મોબાઈલ છુપાવી છુટ્ટો ફેંકું છું કપડાં પહેરતી વખતે વાળ ઉડતી વખતે મમ્મીને બરાબર પજું સ્કૂટર પર આટા મારવાની જીદ કરું છું તમને વડીલો કઈ કઈ શિખામણ આપે છે આપણે તમને મન ફાવે તો કરવાનું કહેવાય ત્યારે તમે શું શું કરો છો મને મન ફાવે તે કરવાનું કહેવા આવે તો હું ટીવી પર કાર્ટૂન જોઉં છું બહેનપણીઓ સાથે રમવા જાઉં છું તમે વડીલોને કઈ કઈ શિખામણ આપો છો મને વડીલો નીચે પ્રમાણે શિખામણ આપે છે વહેલી ઉઠ ભણવા બેસ મોબાઈલ મૂકી દે આખો દિવસ ટીવી ના જો નિશાળનું હોમવર્ક કર ઈજા થાય તેવી રમત ના રમીશ તમારા ગમતા ખેલાડીનું નામ કહો મને ગમતા ખેલાડીનું નામ વિરાટ કોહલી છે તમને કઈ જગ્યાએ હિંચકા ખાવાનું ગમે છે મને બગીચામાં હિંચકા ખાવાનું ગમે છે તમને શાની બીક લાગે છે ક્યારે એકવાર હું એકલી આવતી હતી ત્યારે કૂતરું મારી પાછળ દોડ્યું હતું અને ભસ્યું હતું ત્યારે મને કૂતરાની બીક લાગે છે તો આ વાર્તામાં આપણે આ પાઠમાં આપણે જે જે શીખી ગયા છીએ એના પ્રશ્નના જવાબમાં આપેલું છે નીચે આપણે જોઈશું યોગ્ય વાક્ય પર ખરું કરવું શિવાની ખોવાઈ ગઈ છે તો શું કરીશું આપણે શિવાની નાચવાનું શરૂ કરે પછી અને બીજી વાર ખબર રહેતી નથી મારા ગળે ઉતરતું નથી વાક્ય આપણે અહીં આગળ ખરું કરવાનું છે મારા ગળે ઉતરતું નથી બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચું હું આ વાત માનતો નથી વાંચવાનું તો આખું વર્ષ જ હોય છે પાછળ આપણે જોઈશું નંબર 3 ઉપર નીડર વ્યક્તિને અંધારાથી અજાણ્યાને બીક ના લાગે આદત તારી આદત ન ગમી એકની એક વાત છુપ્યા કરે છે જવાબ લખો બિલ્લીને કઈ રમત બહુ ગમી હતી બિલ્લીને ચોર સિપાઈ રમત બહુ ગમી હતી તેને ક્રિકેટની રમત પણ બહુ ગમે વાર્તામાં કયા કયા પક્ષીઓના નામ છે તો વાર્તામાં મોર કબૂતર કાકા કૌવા અને ચકલીના નામ છે તમને ગમતા ભજનની એક પંક્તિ લખો હરીને ભજતા હરી કોઈની લાજ થતા નથી જાણી રે ધ્વનીને રમતમાં કયા છોકરાની રમત તમને બહુ ગમી ધ્વનિની રમતમાં બિલ્લીની રમત મને બહુ ગમી બિલ્લીએ કેમ રમત ન છોડી બિલ્લીએ પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન થઈ ગયો હતો તેથી તેને રમત ન છોડી ભૂતનું નામ શું હતું તો ભૂતનું નામ બ્રહ્મ રાક્ષસ હતું વાક્ય સાચું હોય તો એક તાળી પાડો અને ખોટું હોય તો બે તાળી પાડો ખાનામાં ખોટું અથવા ખરાની નિશાની કરો બિલ્લીએ ખૂબ જ બેસુરું ગાતો હતો ખોટું તો બે તાળી પાડવાની છે જો સ્કૂલમાં હોત તો આપણે આ પ્રવૃત્તિ કરીને આપણે બતાવત બિલીને ગરબા ગાવાની આદત હતી ખોટું બે તાળી પાડો બિલીને હાથી ખૂબ ગમતા ખોટું બે તાળી પાડો બિલીને અંધારાની એક બીક લાગી ખોટું બે તાળી પાડો બિલી એક સ્વામી વિવેકાનંદ સાચું એક તાળી પાડો વડીલની વાત સાંભળી બિલીએ હિંચકા ખાવાનું બંધ કર્યું ખોટું બે તાળી પાડો ક્રમમાં ગોઠો
તો મેડમ જવાબ બોલે છે, જુઓ નંબર એક, બિલીએ મિત્રોને ધ્યાનની રમત શીખવાડી. નંબર બે, બિલીને મિત્રો ડરી ગયા. નંબર ત્રણ, બિલીએ ધ્યાનની રમત છોડી નહીં. નંબર ચાર, નાક બિલી પાસેથી પસાર થઈ ગયો. નંબર પાંચ, થોડી વાર પછી બિલીએ આંખો ખોલી. તો આ રીતે આપણે ક્રમમાં ગોઠવવાનું છે. જો ચાલ, જો આ જ વાત નરેન્દ્ર કહે તો કઈ રીતે કહે લખો. એક દિવસ હું મારા મિત્રો સાથે મંદિર બેઠો હતો. આંખો મીચીને હું તો મને મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો. હું એમ એક ધ્યાન થઈ ગયો. એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો. સાપ જોઈ સાપ 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 કરતા સૌ છોકરાઓ જાય નાઠ્યા. જો કે મને તો તેની અસર જ ન થઈ. હું તો આંખો મીચી હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની ગયો હતો. તો આ રીતે ઉપર લખેલું આપણે જોઈને નીચે પણ આપણી રીતે લખી શકીએ છીએ. ખોટા ચિત્ર પર ચેકો મારીને વાક્ય ફરી લખો. તો મેડમ જવાબ બોલે છે, જો તો પહેલામાં શું છે, એને ચોર સિપાહીની રમત બહુ ગમે. બિલીને બીક લાગતી નહીં. બિલીએ હિંચકા ખાવાની આદત પડી હતી. વડીલે બિલીને હિંચકા ન ખાવાની શિખામણ આપી. બિલી વડના ઝાડ પર હિંચકા ખાય. હું મોટો થઈને ઘોડાનો રખેવાળ બનીશ. વાક્યમાં કૌંસમાં લાગુ પડતો હોય તેવા વિધાન જગ્યા ખાલી જગ્યા પૂરો. નંબર એક, લતાએ મારા હાથમાંથી પેન્સિલ જૂઠી લીધી. મને ગુસ્સો આવ્યો. આધ્યાને આજે પહેલી વખતે પ્રાર્થના સંમેલમાં ગાવાનું હતું તો તેને બીક લાગી. હરેશ રાત્રે અંધારામાં એકલો ધાબા પર ગયો. અચાનક તેને ખભા પર ગરોળી પડી. તેને ડર લાગ્યો. વિશ્વને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું. તે ખૂબ ખુશ થઈ. સલોની તેની બહેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ. તેને મજા આવી. તોપણના વિકલ્પો જોઈને નીચે આપણે કયા આગળ આવશે એ લખવાનું છે. ધોરણ ત્રણ ને પાન નંબર 161 થી 164 ચોપડીમાં તમારું હોમવર્ક છે. ધોરણ ત્રણ ને કલસોની ચોપડીમાં પાન નંબર 161 થી 164 તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.